सूरत कलेक्टरालये पहोंचेला स्वयं सैनिक दल द्वारा अपायेल आवेदनपत्र में जणाव्युं हतुं के महेसाणा खाते आवेल विसनगर बालम गाम खाते एक श्रमजीवी परिवार की दीकरी ने रिक्षा चालक द्वारा एक सुमसाम जग्याए लई जई तेनी पर पाशवी बलात्कार गुजार्या बाद तेज कपड़े तेनी हत्या करी भागी छूट्यो हतो। हाल तो रिक्षा चालक पोलिस हाथे आवी गयो छे त्यारे आरोपी ने कड़क में कड़क सजा थाय तेवी मांग छे। महेसाणाना विसनगर खाते युवती पर करायेल बलात्कार अने त्यारबाद तेनी हत्याने लईने समग्र राज्य में तेना घेरा प्रत्याघात पड़ा होय त्यारे आवा नराधम सामे फास्ट ट्रेक कोर्ट में केस चलावी तेने वहेली तके फांसीनी सजा अपाय तेवी मांग कराई रही छे। મારું નામ દાપડા આશીષ। શું રજૂઆત લઈને કઈ જગ્યાએ આવ્યા? હવે અમે અત્યારે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે કાંઈ વિસનગરની જે બેનની જે કાંઈ બેન નિશાની જે કાંઈ ઘટના બની, જે હત્યા થઈ, જે એની બળાત્કાર એની સાથે જે કાંઈ બળાત્કાર થયો, તો અમે એ પ્રમાણે જે કાંઈ ઘટનાના અનુસંધાને જે કલેક્ટર જિલ્લા કલેક્ટરને અત્યારે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ભાઈ અમે આવી જે કાંઈ બહુજન સમાજની આરે જે કાંઈ અત્યારે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, ભૂતકાળમાં પણ ઘટનાઓ બનેલી છે, જેમ કે બિલકિસ બાનુ છે, પછી કે ભાઈ હાથરસ કાંડ છે, જે કે ભાઈ ઘણી એવી ઘટનાઓ બની છે, એમ કે અવારનવાર બહુજન સમાજની અરે જે કાંઈ અત્યાચાર કે ઘટનાઓ બનતી હોય છે ત્યારે જ્યાં સરકાર રહે એ કોઈ પણ એવી રીતે કે ભાઈ જે અત્યારે હત્યા કરે છે અથવા તો આવી છે કે ઘટનાઓનો જે કાંઈ અંજામ આપે છે એવા લોકોને જે છાવરે છે, અને આ સમાજ રહ્યો એ ઘણીવાર આવી રીતે કે ભાઈ ઘણીવાર બહેનો દીકરીઓ હોય છે એવા અત્યાચારોના કારણે કે ચૂપ થઈ જાય છે એમ, પણ અમે હવે આવનારા સમયમાં ચૂપ નહીં થઈએ અને આવા જે કાંઈ બનાવો બનશે પણ હવે તમે અમને એવું લાગે છે કે આ સરકાર રહી જે કાંઈ અત્યારે એમ જે કે મનવાદી જે કાંઈ સરકાર રહી એ આ સમાજને હવે હથિયાર ઉપાડવા માટે મજબૂર કરી રહી છે, અને આવનારા સમયમાં જે એમ કે ભાઈ જે 1818માં જે કાંઈ ઘટના બની હતી, જે 500 મહારોએ જે કાંઈ 28,000 પેશવાઓને કાપી નાખ્યા હતા, એવી રીતે જો આ આ ઘટનાઓ તમે આવનારા સમયમાં નિર્માણ ન થાય એનું સરકારે ખાસ ને ખાસ ધ્યાન રાખવું, અને આવી ઘટના અવારનવાર બને છે એના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ, તો સરકાર આના સખતમાં સખત પગલાં લે અને જે કાંઈ આરોપી રહે અને કાયદેસરની કાર્યવાહી કરી અને ફાંસીની સજા કરવામાં આવે એવી અમારી માંગણી છે। જય ભીમ, નમો બુદ્ધાય।